વણિવેશરમણીયદર્શનં મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. ઓમ શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી પાંશો પરમહંસ કી. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, ભક્ત ચિંતામણીની કથા ચાલે છે, પ્રકરણ 130મું ચાલે છે. આપને ચાર કડીને જોઈ હતી, હવે એ કથાને આપણે આગળથી લેવી છે. વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન. આપણે ગઈ કથામાં સાંભળ્યું હતું કે વ્યાપકાનંદ સ્વામી કોણ હતા, તો એ વ્યાપકાનંદ સ્વામીની કથા અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એમને શ્રીજી મહારાજે જે જે પરચા આપ્યા એ વાત એ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે. ધન્ય સંત તે વ્યાપકાનંદ, જન સુખદાયી જગવંદ. ત્રિસ સંત ગુણે તે તો શોભે, કામ ક્રોધ લોભ માન ક્ષોભે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ મળે, તેને દેખીને ચિત્ત ન ચડે. એવા સંત શિરોમણી સારા, ધ્યાનવાન પ્રભુજીને પ્યારા. લ્યો, વ્યાપકાનંદ સ્વામી કોણ હતા, તો આપણે જાણ્યું કે શીતળદાસ નામના જે વૈરાગી હતા તેમને જ મહારાજે દીક્ષા આપી. સર્વપ્રથમ સ્વામિનારાયણ મહામંત્રની જેની પાસે રટના લગાવડાવી, જેને એ મંત્ર આપ્યો. સર્વપ્રથમ શ્રીજી મહારાજે જેને દીક્ષા આપી 3000 પરમહંસમાંના સૌથી પહેલા સાધુ એટલે વ્યાપકાનંદ સ્વામી, જેમના દ્વારા મહારાજે સમાધિ પ્રકરણ સંપ્રદાયમાં ચાલુ કરાયું સ્વામિનારાયણ મહામંત્ર દ્વારા, એ વ્યાપકાનંદ સ્વામી. તો એ કેવા હતા તેમના થોડા વિશેષણો એ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. કહે છે કે ધન્ય સંત તે વ્યાપકાનંદ, જન સુખદાયી જગવંદ્ય. ત્રીસ સંત ગુણે તે તો શોભે, કામ ક્રોધ લોભમાન ક્ષોભે. સૌથી પહેલા તો ધન્ય કહે છે કે વ્યાપકાનંદ સ્વામી ધન્ય છે. આપના સંતોએ જે સારા સંતો, સંત ગુણે લક્ષણે યુક્ત હોય એવા સંતો હોય, એવા ભક્તો હોય કે એવા કોઈ પણ હોય, તો તેને ધન્યવાદ આપ્યા છે. કે વાહ ભાઈ વાહ, એને કરવાનું છે કરી લીધું છે. ધન્ય ધન્ય એ સંત સુજાનને, જેનું ઉલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરી. ધન્ય ધન્ય એવા સંત સુજાનને, એ પણ સ્વામી કહે છે કે ધન્ય સંત તે વ્યાપકાનંદ. જીવનને ધન્ય બનાવવા માટે બીજા કશાની જરૂર નહીં. અહીંયા લખ્યું ને 30 સંત ગુણે, સંત ગુણથી માણસની કિંમત ધન દોલત પૈસા એ બધાથી ન થાય, સદગુણોથી થાય, સાધુતાથી થાય,
એમાં સંતની કિંમત તો સાધુતા જ. સંત માટે સંતની મોટાઈ શું? તો સાધુતા એની માટે રતન, એની માટે ધન મોટામાં મોટું, એના જે લક્ષણ છે એ. એવા સંત જે છે લક્ષણવાળા, સંતના લક્ષણો જે લખ્યા છે શાસ્ત્રમાં, 30 લક્ષણ છે, 39 લક્ષણો છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ લખ્યા છે, સત્સંગી જીવનમાં પણ લખ્યા છે, સંતોના લક્ષણ લખ્યા. એ લક્ષણવાળા જે સંત હોય તે સાચા સંત છે. કપડાથી સંત ન બનાય. સંત તો લક્ષણોથી બનાય અને એની શોભા પણ એ. એટલે 30 સંત ગુણે તે તો શોભે. દુનિયામાં છે ને કલાકારો હોય ને, સંગીત વગાડતા હોય, સારું બોલતા હોય, સારું લખતા હોય, સારું જાણતા હોય, એ બધાથી માણસ એમ દુનિયામાં તો વાહવાહ નહીં થાય છે, કલાકારની જ થાય. આ બધું હોય, હવે સાધુના લક્ષણવાળા કોઈ સંત બેઠા હોય તેને તો તાર કોઈ પૂછે પણ નહીં, જમાનો એવો છે. પણ તમે જુઓ, કલાકાર હોય એ તો પૈસાથી પણ માણસ વેચાતો મળે, પણ સદગુણવાળા સંત કે સંતગુણવાળા કોઈ ભક્ત વેચાતા મળે? ના મળે. એટલે કલાકારથી, કલાઓથી પણ ગાવું, લખવું, બોલવું, વગાડવું, કંઈ સારું દોરવું, આયોજનો કરવું, તમે જો દો છો, દુનિયામાં બધા બહુ કલાકારો હોય છે, સારો ડાન્સર પણ હોય છે, પણ એ કલાકારે કરતાં પણ એક સ્ટેપ ઊંચો છે, સદગુણોનો સ્ટેપ. ક્ષમા, દયા, સાધુતા આ જે બધા માનવતાના સદગુણો છે એ, અને તેના કરતાં પણ એક સ્ટેપ ઊંચો છે, અને એ સ્ટેપ છે સાધુતાનો. સાધુતાનો ગુણ સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ સદગુણ છે, ગુણોમાં પણ મોટો. કલાકાર હોય તેનું તો ન્યૂઝપેપરમાં સવારમાં આવે અને હાંજે પસ્તી થઈ જાય પેપરની. પણ જે સદગુણી લોકો છે આ દુનિયામાં, જે સદગુણી સંતો થઈ ગયા, સાધુતાવાળા થઈ ગયા, એના તમે જો મોટા મોટા સ્ટેચ્યુઓ બને, મોટી મોટી મૂર્તિઓ બને, લોકોના હૃદયમાં સ્થાન હોય, એ ક્યારેય જાય નહીં. સાધુતાનું આસન, સાધુતાના સદગુણો એ બહુ મોટી વસ્તુ છે. માણસ ને સંત તો કોઈ મંદિરના મહંત થઈ જાય એટલે ના શોભે. મોટો વ્યવહાર કરતા હોય, વહીવટ કુશળ હોય, અરે બહુ સારી કથા કરતા હોય એટલે પણ ન શોભે. એ તો એના લક્ષણો હોય તેનાથી શોભે. સાધુતાનું આસન, સાધુતાના સદગુણો કેળવવા પડે, અને સાધુતાને જીતાય છે એ લક્ષણો જીતી શકાય છે. કોઈ વ્યક્તિને જીતવા જઈને તો ક્યારેય જીતાતા નથી એવું છે. સાધુતાનું આસન, આપણે ગમે ત્યાં બેઠા હોય, મોટા વ્યાસપીઠ પર બેઠા હોય કે મોટી નાની ગાદી પર બેઠા હોય કે ઝૂંપડામાં બેઠા હોય, અરે સોનાના સિંહાસનમાં બેઠા હોય કે ફાટલી ગોદલી તૂટલી ગોદરી હોય તેના પર બેઠા હોય, પણ સાધુતા રાખીને બેઠા હોય ને તો શોભે, કેમ કે સાધુતાના આસન પર બેઠા છે. અને ગમે તેવી ફાટલી ગોટલી તૂટલી એવી ગોદરીમાં બેઠા હોય પરંતુ અહંકાર લઈને બેઠા હોય, મોટપ લઈને બેઠા હોય, ઘમન લઈને બેઠા હોય તો એ ના શોભે. એટલે સાધુતાનું આસન બહુ મોટું આસન છે, સાધુતાના સદગુણો બહુ મોટા છે. અને ભગવાન કહે છે કે એવા સંત તે સ્વયં શ્રીહરિ, એવા સંત તે હું છું, કહે છે ને શાસ્ત્રમાં. એટલે અહીં બહુ સરસ વ્યાપકાનંદ સ્વામીના વિશેષણ લખે છે કે કેવા છે. ધન્ય સંત તે વ્યાપકાનંદ, જન સુખદાયી જગવંદ્ય, 30 સંત ગુણે તે તો શોભે, કામ ક્રોધ લોભ માન ક્ષોભે. જન સુખદાયી, વ્યાપકાનંદ સ્વામીનું જીવન કેવું હતું? જનને સુખદાયી કરનારું. સંતનું જીવન જ એવું હોય કે બીજાને સુખરૂપ થાય. જો શ્રીજી મહારાજે પણ સંતોને કંઈ હિમાલયમાં ના મોકલી દીધા કે જાઓ હવે તમે એકલા દિન તપ કરજો અને આખી જિંદગી તપશ્ચર્યા કરજો, શ્રીજી મહારાજે સંતોને સમુદાયમાં રાખ્યા. ભાઈ તમે સમુદાયમાં રહ્યો, સમુદાયની વચ્ચે રહ્યો, માણસોની વચ્ચે રહ્યો, અને એમાં રહી તમારું કામ અને સમાજનું કામ બંને કરો. સાધુની વ્યાખ્યા જે છે, પર કાર્ય સાધનો તેથી સાધુ, આવી વ્યાખ્યા લખી છે કે જે બીજાનું કામ કરે, બીજાના કલ્યાણનું કામ કરે, પોતાના કલ્યાણનું કામ કરતાં કરતાં જે બીજાના કલ્યાણની ચિંતા કરે એને સાધુ કહેવાય. એટલે જન સુખદાયી. હવે વ્યાપકાનંદ સ્વામી હતા, એક બોટાદના હમીર ખાચર ને તેની ઘોડી મરી ગઈ તો એમનેથી દુઃખ ન જોવાયું કે એમને સુખી કરું લાવો અને ઘોડીને જીવતી કરી દીધી.
એટલે બીજાનું ઘોડીનું દુઃખ જે ન જોઈ શકે, ભગવાનના ભક્તનું જે દુઃખ ન જોઈ શકે, બીજા ક્યાંનું દુઃખ જોઈ શકે? એટલે વ્યાપકાનંદ, જનને સુખ કરનારા, પોતે પોતાના સ્વરૂપમાં ને પોતાની જ મસ્તીમાં રહેતા હોય એ સારું છે. આ સંપ્રદાયમાં છે ને બે ત્રણ પ્રકારના સદગુરુ સંતો થઈ ગયા આપના સંપ્રદાયમાં, બે પ્રકારના. એક તો એવા થયા કે જે ત્યાગાશ્રમ લીધા પછી, ત્યાગી થયા પછી ભગવાનની ભજન ભક્તિ ત્યાગ વૈરાગ્ય બધું રાખે, પણ ખાલી પોતાની ચિંતા, મારું કલ્યાણ થઈ ગયું, મારું સારું થઈ ગયું એટલે મેં મારો બેડો પાર કરી લીધો, એમાં કોઈનું કલ્યાણ થાય કે ના થાય એની કંઈ ચિંતા નહીં. એવા સંતો પાસે કોઈ જાય તો કદાચ ક્યારેક બોલાવે, કારણ કે એ પોતાના ધ્યાનમાં ભજનમાં બેઠા હોય, પોતાની મસ્તીમાં હોય, એટલે કદાચ કોઈને બોલાવે પણ ખરું, ના પણ બોલાવે, એટલે પેલાને સારું લાગે પણ ખરું ને ના પણ લાગે. ક્યારેક માણસ સારો માણસ મુમુક્ષાવીને જતો પણ રહે. કહેવાનું મતલબ કે પોતાના આત્મારામમાં જ મસ્ત, પોતાની મસ્તીમાં મસ્ત એવા સંતો થયા. અને બીજી પ્રકારના એવા સંતો થયા જે પોતે તો આત્મારામ હતા જ અને છે જ, પણ જગતના કલ્યાણ માટે, જગતના હિત માટે બાહ્ય વૃત્તિને કરી. પોતે અંતર્વૃત્તિ રાખનાર જ હતા, પરંતુ જગતના ભક્તોના સમુદાયના સારા માટે બાહ્ય વૃત્તિ રાખીને ફરે, એની સાથે બોલે, એની સાથે વાત કરે, એની જોડે એના જેવા થાય, એની જેવી ક્રિયા કરે, એક એક થાળ આપે તો ગ્રહણ કરે, એમની ઘેરે જાય, પધરામણી કરે. તો આવા બીજા પ્રકારના સંતો છે, બંને સાચા છે, પેલાય સાચા આ પણ સાચા. પણ કામ જ્યાં બીજા પ્રકારના, જે સમુદાયની વચ્ચે રહીને કામ કરે, સમુદાયની સાથે ભળીને કામ કરે, એ જેટલા જીવોના કલ્યાણ કરે અને એનાથી મહારાજ જેટલા રાજી થાય, એટલા પેલા સંત પર કદાચ ઓછા થતા હશે. કારણ કે સંતનું કામ એ છે પરમ હિતકારી, બધાનું હિત કરવું, જગ સુખદાયી કીધું ને. વ્યાપકાનંદ સ્વામીનું જીવન એવું છે, હલતા ચાલતા જતા હોય, કોઈ દુઃખી જોઈને તરત જા ભગવાન તારું સારું કરશે, આ કામ કરજે, સ્વામિનારાયણનું રટન કરજે, ભગવાનનું ભજન કરજે, ભગવાન તારું સારું કરશે, એવા હતા. સંત ગુણે શોભે, સંત એની શોભા સાધુના ગુણોની શોભા, વાત કરીએ પ્રમાણે. પછી કહે છે કામ ક્રોધ લોભમાં ન ક્ષોભે, આ વિશેષણો છે સંતના. એમ તો લક્ષણો તો બધા બહુ છે, સત્ય શૌચ દયા ક્ષાંતિ ત્યાગ સમો દમસ તપસ્સામ્યમ તિતિક્ષો પરતિશ્રતમ જ્ઞાનમ વિરક્તિરેશ્વર્યમ શૌર્યમ તેજો બલસ્મૃતિ ગાંભીર્યમ સ્થૈર્યમાસ્તિક્યમ કીર્તિમાનો અહંકૃતિ. આ બધા બધા બહુ લક્ષણો છે સંતના. તો એ બધા લક્ષણોમાંથી ત્રણ અહીં વાત લખી, કામ ક્રોધ લોભ. સંતમાં કામ ન હોય, કામ હોય એક ભગવાનની કામના, ભગવાનમાં આસક્ત, ભગવાનમાં લોભાયેલા, ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં, બીજી કોઈ વાસના નહીં, એમાં જ ચિત્ત ચોટેલું, એ કામ સાચું કામ. ક્રોધ ન હોય, ક્રોધથી રહિત આપણા સંતો એવા હતા. અરે કોઈ બાવાઓ મારવા આવે ને તો લાકડી તૂટી જાય ને તો કે લાકડી તારી તૂટી ગઈ ભાઈ, એની ચિંતા થાય, પોતાને માર્યું હોય એની ચિંતા ન થાય, પેલી લાકડી તૂટી ગઈ તો એનું દુઃખ કે ભાઈ તારી લાકડી તૂટી ગઈ. બોલો, હા, સંત પરમ હિતકારી. વાહ દાદા, હિતકારી હરી રે તમે, હિતકારી. અને સંત તો પરમ હિતકારી, વાહ ભાઈ વાહ, સાચી વાત છે ને. એ તો આપણે જોઈએ છીએ, જાણીએ છીએ, અનુભવીએ છીએ, કેટલા દયાળુ મોટા પુરુષ હોય છે, સંતો હોય છે. પોતે માર સહન કરીને પણ બીજાનું સારું કરે, પરમ હિત કરે. અરે ભગવાન તર છોડી દે ને તો સંત પાસે જાય ને તો સંત ક્ષમા આપી દે અને રાજી કરાવી દે, પણ સંત તર છોડી દે ને પછી ભગવાન ક્યારે એને માફ ના કરે, એવું છે. કેમ કે જેના આપમાં હરિનો વ્યાપ, ભગવાન રૂપ થઈ ગયા, હાલે ચાલે બોલે ખાય પીએ બધું ભગવાન બોલે, ભગવાન કરે. તમે જુઓ ને એનું પૂજન કરીએ એટલે ભગવાનનું પૂજનનું ફળ મળે આપણને. પેલું ગંગાજળ હોય, ગંગાજળ આપણે તમે મહાપૂજામાં જોતા હશો કે ચલો ભાઈ ગંગાજળનું પૂજન કરવું છે, તો પાણી તો આપણે સીધું પૂજન નથી કરતા, એક કળશ હોય, કળશની અંદર ગંગાજળ ભર્યું હોય, પછી ભૂદેવ કહ્યું ચલો ગંગાજીનું પૂજન કરો, એટલે કળશને આપણે ચાંદલા કરીએ, કોને કરીએ? કળશની અંદર શું છે? ગંગા છે. એમ સંતની અંદર ગંગા છે, સંતની અંદર ભગવાન બેઠા છે, એટલે એ સંતનું પૂજન થયું, ભગવાનનું પૂજન થઈ ગયું, એવું છે. જેના આપમાં હરિનો વ્યાપ એ ગંગાજળ કહેવાય, આખો કલશ ગંગાજળ કહેવાય, એમ ભગવાનનું સ્વરૂપ કહેવાય. અને એ કેવા હોય? બહુ અદ્ભુત હોય, બહુ દિવ્ય હોય, શાંતિ પમાડે,
તેને સંત કહીએ. એની પાસે બેસીએ ને તોય હૃદય ટાડું ટાડું થાય. લાવો થોડીક વાર જઈને બેસીએ હૃદય ટાડું થવા માટે. કામ ક્રોધ લોભમાં ન ક્ષોભે એ વાત લખી. ક્રોધ ન હોય. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કારેલી ગામમાં ગયા તો પેલા બાબાએ પકડો, પકડા મુક્તાનંદ સ્વામી એમને કે હવે તમારા નાક કાન કાપવું. અને ત્યારે સંતો ભગવાનનું ભજન કરે, બોલો જરાય ગુસ્સે નહીં, કરતા હરતા મહારાજ છે, જે થશે મહારાજ સારું કરશે. બાકી તો કોઈ તો આપણને જરા અત્યાર તો કંઈક કીધું હોય તો એ સહન ન થાય એવું હોય, એવું બને છે. અરે કે તું જાતનો તા કે હું જાતનો આ, એ વાતો આવે છે. એક પ્રસંગ યાદ આવ્યો, ક્રોધ ન હોય ઈર્ષા ન હોય, આપણા દાદા ગુરુજીની એક વાત યાદ આવી મને. કેવા સંત કેવા હોય, સંતની મહાનતા શું છે કે જેનામાં ભગવાન રહેલા છે. કામ ક્રોધ લોભમાં ન ક્ષોભે, આ ત્રણ વસ્તુ એવી છે ને, કામ ક્રોધ અને લોભ, શાસ્ત્રમાં ત્રણને છે ને નરકનું દ્વાર કીધું છે. ગીતામાં ત્રિવિધમ નરકશ્ચેદમ દ્વારમ કામ ક્રોધ તથા લોભ, આ ત્રણ, કામ ક્રોધ અને લોભ, આનાથી પર હોય એ મહાન. ગીતામાં અર્જુન ભગવાનને કહે છે ભગવાન ખોટું નથી કરવું, કઈ અયોગ્ય આચરણ અમારે નથી કરવું, પણ તોય છતાં થઈ જાય છે એનું કારણ શું છે. બહુ સરસ કહે છે, અનિચ્છન એવ વાસનીય બલાદિવ નિયોજતી. ખોટા કાર્યમાં પ્રેરાવું નથી, ખોટું કાર્ય કરવું નથી, અને તોય છતાં ખોટું કામ થઈ જાય છે એનું કારણ શું છે. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે, કામ એશ એ છે કામ, ક્રોધ એશ એ છે ક્રોધ, એ છે લોભ. એને તું કામ જાણ, એને તું ક્રોધ જાણ, એને તું લોભ જાણ, કે જેના કારણે માણસ ખેંચાય છે ને ખોટા કામ કરે છે. એટલે આ વ્યાકરણ વિષયના વિશેષણોમાં અહીંયા ભક્ત ચિંતામણીમાં સ્વામી લખે, ત્રિશ સંત ગુને તે તો શોભે, કામ ક્રોધ લોભ માન ક્ષોભે. આવા સંત અષ્ટ સિદ્ધિ નવ નિધિ મળે, તેને દેખીને ચિત્ત ન ચડે. અષ્ટ સિદ્ધિ, અષ્ટ સિદ્ધિઓ લખી શાસ્ત્રમાં, અનિમા લગીમા ગરિમા મહિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ અને વશિત્વ, આ અષ્ટ સિદ્ધિ. એટલે કે અનિમા એટલે કે નાનામાં નાનું રૂપ ધારણ કરવું હોય તો કરી શકે, જેની પાસે અષ્ટ સિદ્ધિ આવે ને તે અનિમા એટલે કે નાનામાં નાનું રૂપ, મહિમા મોટામાં મોટું રૂપ ધારણ કરવું એટલું કરી શકે, લઘીમા હલકામાં હલકું રૂપ ધારણ કરવું હોય, હનુમાનજી દાદાએ ધારણ કર્યું હતું ને હલકામાં હલકું, ભારેમાં ભરું મહિમા, ગરિમા ભારેમાં ભારે સ્વરૂપ, એ રીતના પ્રાપ્તિ ઈચ્છે તે વસ્તુ આવીને હાજર થાય, આવી અષ્ટ પ્રકારની સિદ્ધિ ગણાય છે. તો આ અષ્ટ પ્રકારની સિદ્ધિને પણ ઈચ્છે નહીં, બોલો એવા સંત. ઈચ્છે એક ભગવાનને, ભગવાન સિવાય જગત આખું ખારું હોય, કોઈમાં ક્યારેય લોભાયેલા હોય નહીં, કોઈ લાખ રૂપિયા આપે કે કોઈ કરોડ રૂપિયા આપે, હા એના હિત માટે એના સારા માટે ગ્રહણ કરે, પણ એવું નહીં કે પછી એની પાછળ એ પાગલ બની જાય, એ બધું જોઈને લોભાઈ જાય એવા સંત ના હોય. પ્રસંગો કહેવાય નહીં પણ કહું, દેશ વિદેશમાં સંતો ફરતા હોય એવા પ્રસંગો અમને જાણવા મળે કે કેટલાક સંત હોય અને હરિભગત હોય પૈસા આપતા હોય ને તો તેની આગળ રડે કે બાપા આપો ને, કે પૈસા માટે રડે, બોલો સંત પૈસા માટે રડે, એ સંતનું લક્ષણ નહીં. અરે એક પ્રસંગ છે, એક ગુરુના એક શિષ્ય ફરતા 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 ગુરુ સાથે વિચરણ કરતા 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 વિદેશમાં ગયા. વિદેશમાં આવે ઉંમર નાની હતી સંતની, બહુ મોટી નહીં, તો ફરતા ફરતા ત્યાં ગયા એટલે હરિભગતનું ઘર બહુ મોટું, એટલે પેલા સંતનું થોડું મન વિચલિત થયું. એટલે એમને તો ભાઈ અહીં રહી જઈએ તો મજા, એટલે ગુરુ તો થોડા દિવસ ત્યાં રોકાયા, પછી નીકળવાનો સમય થયો કે ચલો હવે ભાઈ કંઈ હંમેશા તો રહેવાનું ના હોય, પધરામણી હોય તો બે પાંચ દિવસ હોય, પછી તો બીજું ઘર બદલવાનું હોય,
વિસરણ કરવાનું હોય. એટલે બે ચાર પાંચ દિવસ અઠવાડિયું ગયું એટલે પેલા સંત ગુરુએ કીધું, ચાલો હવે સંતો આપણે નીકળવાનું થયું. ત્યારે પેલા જે નાના સંત હતા ને તે કે હું તો નહીં આવું, હું તો એમનો દીકરો છું. બોલો, પૈસા જોઈને લો ભાઈ જાય. એટલે ગુરુ કે ચાલો આપણે ભગવાનના દીકરા નહીં, મને તોય મજા આવશે. કે બોલો આવું થાય. એટલે અષ્ટ સિદ્ધિ મળે કે નવ નિધિ મળે, ગમે તેવું મળે, હા ભગવાનના સંતની એ જ વ્યાખ્યા છે, ભગવાનમાં લોભાયેલા હોય અને ભગવાનમાં બીજાને લોભાવે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ મળે તેને દેખીને ચિત્ત ન ચડે, ચિત્ત ક્યારેય લોભાયમાં ન થાય. અષ્ટ સિદ્ધિ નવનિધિ આલોકની મોટાઈ, અરે આલોકના માન મોટપમાં પણ એ ક્યારેય ભૂલાઈ ન જાય. નિંદા ટીકા થાય તો એ દુઃખી ન થઈ જાય, અને માન મોટપ કે સુખ સમૃદ્ધિ મળી જાય તો દુઃખી ના થઈ જાય. અરે ગુરુજીને અમે જોયા છે ઘણી વાર, કેટલું બધું ટેન્શન હોય, કેટલી બધી જવાબદારી હોય, તો વ્યાસપીઠ પર આવીને જ્યારે ભગવાનની વાતો કરવાનું ચાલુ કરે ને ત્યારે કે કોઈ ટેન્શન જ નથી, કોઈ ચિંતા જ નથી, એ રીતના ભગવાનમાં મસ્ત થઈને ભગવાન આડેલા ચરિત્રો. અરે શરીરના દુઃખો અમે ગુરુજીના જોયા છે. એકવાર ગુરુજીના પગમાં દાઝી ગયું હતું, આખું તપેલી ભરીને પાણી પડ્યું હતું ગરમા ગરમ, આખું ચાર લેવલ સુધીની ચામડી બળી ગઈ હતી, એક લેવલ, બીજું લેવલ, ત્રીજું લેવલ અને ચોથું લેવલ. પગ મુકાય એવી જગ્યા નથી, એટલે વ્હીલચેરમાં ચલાવતા, 3 મહિના સુધી તો વ્હીલચેરમાં ગુરુજીને રાખ્યા હતા. તો એવા સમયે પણ ભગવાનની કથા વાર્તા કરવાની હોય ને તો એ તમારે એટલા ઉત્સાહથી, આમ વ્યાસપીઠ પર પણ પગ લાંબો કહીને કથા વાર્તા કરતા. બોલો કે ભાઈ કથા તો કરીશું ભગવાનની, જેને કે દુઃખ જ નથી શરીરમાં. ગુરુજીને કીધું, ગુરુજી દંડવટ તમે ના કરશો? તો કે નહીં, મહારાજનો નિયમ છે, આમ કરીને નમે, એક પગથી બોલો દંડવટ કરે. આપણને તો જરીક વાગ્યો તો ચાલો હવે દંડવટ નથી કરવા, હોય ને? પણ એવું છે, જેને ભગવાનમાં જ મસ્તી છે, ભગવાનનું જેને ગુણાન, ભગવાનમાં જ રાજીપો, જેને ભગવાન છે બીજી કંઈ ઈચ્છા નથી, તે ભગવાનને ક્યારેય ગૌણ ન કરે. મોટા મોટા ઉત્સવ સમયા થતા હોય ને આપણે ત્યાં, તો વ્યાસપીઠ બહુ સરસ મોટી બનાવી હોય આપણે, અને ભગવાનની બેઠક છે એ નાની બનાવી હોય, અથવા તો સમાન બનાવી હોય વક્તાને, તો ત્યારે ગુરુજી જોવા આવે ક્યારેક ફરતા ફરતા, અને જોવે કે ભાઈ આ સમાન વક્તાની વ્યાસપીઠ છે, ગુરુજીની જે બેઠક છે તેના કરતાં ભગવાનની બેઠક ઊંચી રાખી હોય, કે ભગવાનની બેઠક નીચી રાખી હોય, ઊંચી રાખી હોય, સારી રાખી હોય તો વાંધો નહીં, પરંતુ નાની રાખી હોય, નીચી રાખી હોય, તો ગુરુજી તરત કહે કે ભાઈ મારા કરતાં સારું ભગવાનને જોઈએ નહીં, સરખું કરો પછી જ હું આવીશ, અને સરખું કરાવે પછી જ ભગવાન પ્રધાન જીવન. એટલે એવું છે, અષ્ટ સિદ્ધિ નવ નિધિ મળે તેને દેખીને ક્યારે એનું ચિત્ત ચડે નહીં, આવા વ્યાપકાનંદ સ્વામી હતા. થઈ જે દિની સહજ સમાધ્ય, દીઠી સામર્થી હરિની અગાધ્ય, સર્વે લોક ધામ ધામ ધની, જાની સામર્થી મહારાજ તની. જે દિવસ થી શ્રીજી મહારાજ એમને સમાધિ કરાવી શીતળદાસને પહેલી વહેલી વાર, અને સમાધિ થઈ તે દિવસથી બહુ મોટી સામર્થ્ય મહારાજની એમને જાણી. અરે બધે ગમન કરે, બધાય દેવોના ધણી મહારાજ છે, સર્વોપરી છે, સર્વ ઉતારના ઉતારી છે, સર્વ કારણના કારણ છે, એવું સ્વામીએ જાણ્યું. સર્વે કારણ ના જે કારણ, દેખે હરીને કરી ધારણ, આપે વર્તે પંડે અંડ પાર, નહીં દેહ દશા તે લગાર. સ્વામી કેવા હતા, સ્વામીને કેવી સ્થિતિ થઈ ગઈ હતી, દેહ દશા હતી જ નહીં, આ શરીરથી વિરક્ત વર્તા હતા, અલિપ્ત વર્તા હતા. એ અલિપ્ત વર્તા જાય, અવધૂતની જેમ ફરતા જાય, ગામડે ગામડે વિચરણ કરતા જાય, કોઈ જન આવે તો તેને ભગવાનનું નામનું રટન કરવાનું કે સત્સંગ કરાવે, અને પોતે ધ્યાન પરાયણ રે. દેહ દશા ભૂલાઈ ગઈ હતી, બ્રહ્મ દશાને પામી ગયા હતા. અને એ સ્વામી ફરતા ફરતા વિચરણ કરતા 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 સ્વામી આગળ જાય છે, અને સ્વામીને શું પડચો થાય છે એ કથા અહીંયા સ્વામી લખે છે. અહીંયા 8 કડી પૂરી થઈ છે. બોલો, સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.